નામ સંધ્યાગીરી ગુરુ કમલાનંદગીરી છે. હું જૂના શ્રીપંત દસ નામ જૂના અખાડાનો સાધુ છું. આજે ભવનાથની અંદર જૈન દિગંબર લોકોનો ગીરના ટૂંક ઉપર લાડવો ચડાવવા મોકલવામાં આવ્યો હતો, જેનો અવારનવાર સમાધાનકારક વલણોના લેખો પત્રમાં પત્રકારો દ્વારા છાપવામાં આવ્યા હતા, બધા અખબારોમાં આવતું હતું, જેની અંદર વિવરણ હતું કે મંડલેશ્વર વિશ્વંભર ભારતી, ઇન્દ્ર ભારતી, મહાદેવગીરી અને દિનેશગીરી આ લોકો દ્વારા અને મુક્તાનંદ સ્વામી અને અન્ય બીજા નાના મોટા અધિકારીઓ દ્વારા મામલતદારો હતા એની ઉપસ્થિતિની અંદર સમાધાન કરવામાં આવ્યું હતું. જ્યારે કોઈ આ જાણતા નથી કે જૂની નવા વખતના લેખમાં આ ગીરના ટૂંક જ કહેવામાં આવે છે અને દિગંબર લોકોએ હિન્દુ સમાજની સામે લડત કરવા માટે છેલ્લા 5 થી 6 વર્ષથી અવરચંદાથી લાડવો ચડાવવાનું ચાલુ કર્યું છે અને એની અંદર સમાધાનનો વલણ કરનારાઓનો કોઈ પણ બીજો હેતુ હોય એવું હિન્દુ સમાજના ધર્મ મુજબ લાગે છે, જેમાં મુક્તાનંદ સ્વામી, ઇન્દ્ર ભારતી, મંડલેશ્વર વિશ્વંભર ભારતી, દિનેશગીરી અને મહાદેવગીરી આ લોકો સમાધાન કરવા જાય છે, જેને હાલમાં કોઈ ગિરનાર ઉપર કોઈ જગ્યા નથી, જે ગિરનાર ઉપર કોઈ જગ્યાના મહંત નથી. મુક્તાનંદ સ્વામી ગિરનાર ટોપના દત્ત પાદુકાનો માત્ર ને માત્ર પૂજારી છે, તો એને સમાધાન કરવાનો હક કોણે આપ્યો? અને આની અંદર સમાવેશ અધિકારીઓ જે ખૂબ જ ભણેલા અને ક્લાસવાન અધિકારીઓ છે અને છતાં એને કોઈ જ્ઞાન નથી કે એ સમાધાનની બેઠકમાં જઈને સમાધાન કર્યું, જ્યારે જૂના લેખોમાં એ ખુદ ગિરનાર ટૂંક નવા વખતની બોલે છે અને હિન્દુ સંપ્રદાયની જગ્યા છે. જ્યારે ભીમકુંડ અને સુરજકુંડ વિશે પણ સમાધાનનું વલણ દર્શાવવામાં આવ્યું હતું, તો ભીમકુંડની અંદર 12 બોર્ડ મારેલો છે કે પુરાતત્વ ખાતાને આધીન અને ગુજરાત સરકારની જગ્યા છે, તો એનું સમાધાન કરનારા અધિકારીઓ અને આ સાધુઓ કોણ? જે લોકોએ આ અને ઉપરના ભીમકુંડ, સુરજકુંડ અને દત્ત પાદુકાનો કોર્ટમાંથી નિકાલ આવ્યો છે કે દત્ત પાદુકા છે એ ગિરનાર ટૂંક છે અને હિન્દુ સમાજની જ જગ્યા છે, ભીમકુંડ સુરજકુંડ છે એ ગુજરાત સરકાર દ્વારા સંભાળાઈ રહી છે, તો એની અંદર આ લોકો પોતે હસ્તક્ષેપ કરે છે તો આ લોકોની સામે કાયદેસરનું કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ થઈ શકે, કારણ કે એ લોકોએ સ્વૈચ્છિક રીતે કોર્ટના ઓર્ડરનો અનાદર કર્યો ગણી શકાય, તો આ લોકોને આ હકને કોણે આપ્યો છે? જેમાં મુક્તાનંદ સ્વામી, વિશ્વંભર ભારતી, ઇન્દ્ર ભારતી, મહાદેવગીરી, દિનેશગીરી આ લોકો જે વસ્તુ કરી રહ્યા છે તે સમસ્ત સાધુ સમાજ અને હિન્દુ સંપ્રદાયને કલંકરૂપ થઈ રહી છે, તો આ લોકોને આ વસ્તુ કરવી યોગ્ય નથી. થી થોડા સમય પહેલા ભવનાથમાં સ્થિત 4 રસ્તા ઉપર જૈન સમાજના અંશેત્રની જગ્યા જૈન સાધુઓ પાસેથી હિન્દુ સમાજના સાધુઓ જેવા કે મુક્તાનંદગીરી અને અન્ય બીજા 35 સાધુઓ જેમાં મહાદેવગીરી પણ હતા, એ લોકોએ જૈન સાધુ સમાજની અંશેત્રની જગ્યા છીનવી લીધી અને એનો વિવાદ ઊભો થયો હતો. એ બાબતે અવારનવાર જૈન સમાજના ટ્રસ્ટીઓ અને એના જૈન સમાજના આગેવાનોએ આવીને અરજીઓ કરી, ફરિયાદો દાખલ કરી, પણ એની પાછળની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. એ સમયગાળા દરમિયાન મુક્તાનંદગીરી, મુક્તાનંદ સ્વામી, મહાદેવગીરી, મંડલેશ્વર વિશ્વંભર ભારતી, ઇન્દ્ર ભારતી અને દિનેશગીરી અને બીજા અન્ય જૂનાગઢના મામલતદારો અને નાના મોટા અધિકારીઓએ થઈને જૈન સમાજને બોલાવીને સમાધાનની બેઠક કરી હતી. એ બેઠકની અંદર જે વિવાદાસ્પદ જગ્યા નીચે છે, જૈન ક્ષેત્રની છે, એ જગ્યા વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો અને જે જગ્યાનો વિવાદ જ નથી એ જગ્યા વિશે સમાધાનનું વલણ કરવામાં આવ્યું હતું. આ વસ્તુ અયોગ્ય હોવા છતાં કોઈ પણ વ્યક્તિએ આના વિશે કોઈ પણ બાબતમાં કોઈ જાહેરાત કરી ન હતી અને જે વસ્તુ અયોગ્ય છે તો જે વસ્તુ વિવાદાસ્પદ નથી એનું સમાધાન શા માટે, અને જે વસ્તુનો વિવાદ છે એનો કોઈ દિવસ ક્યારેય સમાધાનને મુદ્દા ઉપર ક્યારેય ક્યાંય રજૂઆત કરવામાં આવી નથી. આ બધી વાત જાણવા ઉપરથી આ સમાધાન નાટકીય અને શંકાસ્પદ હોય એવું હું ખુદ સ્વૈચ્છિક સ્વીકારું છું.